હા કંઈક હાકારો આવે તો અમને મજા આવે સાહેબ. એટલે મેં પહેલાં કહ્યું ને કે વાતચીતની આપલે થતી રહે તો જ મજા છે. આ વાતચીતની આપલે માત્ર આપણી વચ્ચે નહીં, મનુષ્ય અને ઈશ્વરની વચ્ચે પણ રહે, પણ ઈશ્વરની એક શરત હોય છે. આપણને માર્ગદર્શન પૂરું પાડતા પહેલાં ઈશ્વર માત્ર આપણને એટલું જ કહેતા હોય છે કે જો તું બને પારદર્શક તો હું બનું માર્ગદર્શક. ભાઈ ઈશ્વર અને મનુષ્યમાં બસ આટલી જ એક તફાવતની વાત હોય છે. પણ ઈશ્વરની વાત આવે, સર્વપ્રથમ તો કોઈ પણ વ્યક્તિએ પહેલાં ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી પડે ને. ગણપતિ દુંદાળા દેવ કહેવાય છે, આરાધ્ય દેવ કહેવાય છે, પણ ક્યારે તમને શ્રદ્ધા છે ત્યારે સાહેબ આ શ્રદ્ધાની વાત છે. શ્રદ્ધા એક બહુ મોટી ચેલેન્જ છે કે તમને કેટલી હદે શ્રદ્ધા છે અથવા તો કેટલી અનહદ શ્રદ્ધા છે તમને. આ એક બહુ આમ તો નજીવી વાત છે. હું શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનો બહુ મોટો ફેન છું એટલે આ વાત હું વખતો વખત કન્વર્ઝેશનમાં લાવતો હોઉં છું. એમણે એક બહુ સરસ વાત કહેલી કે એક નાસ્તિક વ્યક્તિ હતો, ઈશ્વરમાં જરાય પણ શ્રદ્ધા નહીં, એટલી હદે એને ઈશ્વરથી નફરત હતી કે એણે એના ઘર ઉપર લખાવેલું હતું કે ગોડ ઇઝ નોવેર. સાહેબ એનું નાનકડું બાળક આવ્યું માત્ર 6 વર્ષનું. આ સાહેબ 6 વર્ષના બાળકની બુદ્ધિને ધન્યતા છે સાહેબ. એ નાનકડા બાળકે એના ઘરના દ્વાર ઉપર આવીને વાંચ્યું ગોડ ઇઝ નાઉ હિયર. અંગ્રેજીના શબ્દોની જ રમત છે સાહેબ. તમે ધારો તો તમે નાસ્તિક છો ને તમે ધારો તો તમે આસ્તિક છો. ઘણી બધી પિક્ચરોના માધ્યમ થકી પણ આ વાત આપણી આપણા સુધી પહોંચાડવામાં આવેલી છે. પણ સર્વપ્રથમ જે વાત કહેવાની છે ઈશ્વર માટે એ સર્વપ્રથમ જ કહીશું, એટલે કે પ્રથમ પહેલાં કહીશું આપણે. દેવભટ્ટ અને તેમની ટીમને હવે રિક્વેસ્ટ કરીશું કે હવે પછીની જે કૃતિ રજૂ કરીશું, અને ખાસ એના પછીની પણ એક કૃતિ બહુ વિશેષ કૃતિ છે આપણા સૌ માટે, એક સરપ્રાઇઝિંગ મોમેન્ટ હશે. આજે કેટલીક એવી એક્સ હશે જે આપે આ પૂર્વે ક્યાંય નહીં જોઈ હોય. આપ સૌને મજા આવશે આ બધી એક્સ નિહાળીને, કારણ કે ટોટલ જેને કહી શકાય કે આ માત્ર સિંગિંગનો શો નથી, આ પરફોર્મન્સનો શો છે, ખાસ ઈશ્વરની ભક્તિ અને એ પણ એક અલગ સ્વરૂપે આપને માત્ર અહીંયા જોવા મળશે અમારી ટીમ સાથે. તો ફરી એક વખત જેમ દેવભાઈએ કહ્યું એમ તાળીઓનો સંગાત સતત રહે અમારી સાથે. થેન્ક યુ સો મચ. પ્રથમ